विद्यार्थी भाई बहनों, अपने धोरण 9 विज्ञान की अंदर पहला प्रकरण की अंदर जे आपने अपनी आसपास ना द्रव्यो एना विषय भणी रहा छे एमा अनाथी अगाव प्रवाही अवस्था ना गुणधर्मो विषय बात करी हती। आजे हूँ तमने वायु अवस्था ना गुणधर्मो एना विषय तमने अभ्यास करावानो छु। तो वायु अवस्था, वायुओथी आपणे परिचित छे, ऑक्सिजन वायु छे, जुदा जुदा वायुओ एनी अगाउ पण वात करी छे। हवे एना गुणधर्मोनी वात करीए तो वायु एनु कोई चोक्कस कद के आकार होतो नथी, एनु कोई चोक्कस कद होतो नथी के आकार होतो नथी, परंतु ए चोक्कस दळ धरावे छे। એટલે વ ચોક્કસ દળ ધરાવે છે તો જે આપણા ઘરે ગેસનો બોટલ લઈને આવે ત્યારે ગેસ ઓછો છે, અંદરથી કાઢી લીધો છે કે નહીં એ ચકાસવા ઘણા લોકો એનું વજન કરતા હોય છે। એટલે એ વજન એ શું છે, એનું એક ચોક્કસ દળ, એટલે વાયુ એ ચોક્કસ દળ ધરાવે છે। બીજું, ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ એની કમ્પેરિઝનમાં, તુલનામાં વાયુનું સંકોચન વધારે હોય છે। આ બહુ જ, તમે જો આપણા ઘરે જે રસોઈ માટે ઘર વપરાશમાં એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ, એ એલપીજી કહીએ છીએ, એનું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે જે પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજ તેલ મળે છે, એ વખતે શરૂઆતમાં પેટ્રોલિયમ વાયુઓ આપણને મળે છે એમાં ખરેખર વાયુ છે। તો એ વાયુ એને વાયુ અવસ્થામાંથી એને દબાણ આપી અને નળાકાર સિલિન્ડરની અંદર ઊંચા દબાણથી એને ભરવામાં આવે, એટલે એનું કદ વધારે હોય છે, પરંતુ એને દબાણ આપી અને નળાકારની અંદર એટલે કે સિલિન્ડરની અંદર એનું કદ ઓછા કદના સિલિન્ડરમાં, ખરેખર વાયુનું કદ વધારે હોય છે પરંતુ એને દબાણ આપી અને ઓછા કદના સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે। એટલે તમે જો વાયુ દબાણ આપી એટલે કયા સ્વરૂપમાં ફેરવાયો, પ્રવાહી સ્વરૂપ, એટલે આપણે અહીંયા શું કહ્યું, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। લિક્વિફાઈડ એટલે એને ગુજરાતીમાં પ્રવાહીકૃત, બળતણ વાયુ। તમને પ્રશ્ન થાય કે વાયુ છે ને પાછો પ્રવાહીકૃત, તો પ્રવાહીકૃત કેમ બને એ ખબર પડી, કારણ એને દબાણ આપવામાં આવે છે અને સિલિન્ડરમાં ભરવામાં આવે, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સિલિન્ડરને આપણે લઈ જઈ શકીએ છીએ। બીજું, અત્યારે જે આજકાલ વાહનોમાં બળતણ તરીકે વપરાય છે સીએનજી, સીએનજી તો સીએનજીનું પૂરું નામ તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેવી રીતે આપણે એલપીજી, જો પરીક્ષા માટે પણ તમને આ એલપીજી અને સીએનજીના પૂરા નામ કે મેં તમને હમણાં એલપીજીની વાત કરી, હવે સીએનજી તો સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, કોમ્પ્રેસ્ડ પ્રેશરાઇઝ, સંકોચિત કરેલ કુદરતી વાયુ, એ ખાસ કરીને વાહનોની અંદર બળતણ તરીકે
पर्यावरणनी सुरक्षा तरीके अत्यारे पेट्रोल नी अवेजी नी अंदर सीएनजी नो उपयोग करवामां आवे छे, तो एमां एक प्रकारनो वायु होय छे। बीजू अत्यारे तमे जो अत्यारनी हालनी कोरोनानी परिस्थितिनी अंदर जे वधारे पड़तो उपयोग करवामां आवे छे अमुक दर्दीओने ऑक्सिजन पर राखवामां, जेवुं आपणे सांभळीए छीए અને એનું જે મેડિકલ બુલેટિન હોય છે એમાં પણ કે જે આટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તો એ જે ઓક્સિજનના સિલિન્ડર, તો એમાં પણ શું કરવામાં આવે છે, ઓક્સિજન વાયુ એને દબાણથી એ સિલિન્ડરમાં ભરવામાં આવે છે અને તેને જુદી જુદી હોસ્પિટલોમાં અથવા તો દર્દીને ઘરે પણ આઇસોલેશન કર્યા હોય અને જરૂરિયાત હોય તો ઓક્સિજન આપી શકાય। એટલે આ વાયુ તો એનું ઘન અને પ્રવાહીની તુલનામાં એનું સંકોચન કેવું હોય છે, વધુ। ત્યાર પછી એના કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેનો અવકાશ વધારે હોય છે। મિત્રો આપણે વાત કરી હતી અગાઉ ઘન પદાર્થમાં કણો પાસ પાસે નજીક નજીક હોય છે, એમના અંદર અવકાશ પ્રમાણમાં ઓછો હોય છે ઘન પદાર્થમાં। એનાથી આગળ પ્રવાહીમાં વાત કરી હતી તો ઘનની તુલનામાં પ્રવાહીના કણો થોડા છૂટા હોય છે। વાયુની અંદર તો વાયુની અંદર વાત કરીએ તો એની અંદર જે કણો હોય, તમે અગાઉ પણ પ્રાઇમરીમાં વાયુના કણો વિશે આવી આકૃતિ ભણી ગયા છો, તો આવી રીતે વાયુના કણો વધારે પ્રમાણમાં પ્રવાહીની સાપેક્ષમાં વધારે છૂટા છવાયા હોય છે, એમના વચ્ચેનો અવકાશ વધારે હોય છે, એટલે એ ઝડપથી ગતિ કરી શકે છે, એનું પ્રસરણ પણ વધારે। તમે જો કોઈ પણ વાયુ લીક થતો હોય તો એનું પ્રસરણ ઝડપી, એટલે ગેસ રસોડામાં પણ ગેસ લીક થતો હોય તો એની તરત જ વાસ રસોડાથી બીજી રૂમની અંદર પણ આપણને આવી શકે છે, એટલે એ એલપીજી એની અંદર જે ખરેખર બ્યુટેન વાયુ અને સાથે વાસવાળો મરકેપ્ટન વાયુ, તો જ્યારે લીકેજ થાય ત્યારે એ મરકેપ્ટનની વાસના લીધે આપણને વાસની ખબર પડે। એવી રીતે સુગંધ કે કંઈ પણ એ તમે જુઓ તો એનું પ્રસરણ કેવું હોય છે, ઝડપી। એટલે વાયુઓનું પ્રસરણ ઝડપી હોય છે એની પાછળનું કારણ કે એના કણો વચ્ચેનો અવકાશ કેવો હોય છે, વધારે, અને એના કણોની ગતિ કેવી હોય છે, ઝડપી। બીજું આપણે જ્યારે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓની વાત કરી હતી તો એમાં પણ વાત કરી હતી કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે, યાદ હોય તો મિત્રો, તો એની અંદર એ ગતિ ઉર્જા ઉપર તાપમાન અસર કરે છે, તો તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે। અને મિત્રો જે આપણે અહીંયા વાત કરી સીએનજી, તો ઘણી વખતે તમે સાંભળો છો કે અકસ્માત થયો કોઈ કારને સીએનજીની કાર હતી અને અકસ્માત થયો, અને આ મોટે ભાગે ઉનાળામાં ખાસ આવું બનતું હોય છે, તો એ વખતે તાપમાન વધારે હોય છે, વધારે તાપમાન હોવાને કારણે જેમ જેમ તાપમાન વધે એમ કણોની ગતિનો દર શું થાય છે, વધે છે। કણોની ગતિનો દર વધવાને કારણે એ જે પાત્રની અંદર ગેસ સીએનજી ભરેલો હોય છે એની દિવાલ ઉપર દબાણ કરે, એટલે એના એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગતું હોય છે, અને જ્યારે કોઈ પણ એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગે એને આપણે શું કહીએ છીએ, દબાણ। તો ઉનાળાની અંદર તાપમાન વધારે હોય છે, કણોની ગતિ વધે છે, અને એ કણોની ગતિ સીએનજી જેમાં ભરેલો છે એ બોટલની અંદર એની દિવાલો ઉપર દબાણ વધારે લાગે છે, એટલે બળ વધે છે, એકમ ક્ષેત્રફળ દીઠ બળ વધે છે, દબાણ થવાના લીધે એ અકસ્માત એ થવાય છે, એની પાછળનું આ કારણ છે। ત્યાર પછી એનાથી આગળ આપણે વાત કરીએ તો જ્યારે તમે કોઈ પણ
કણોની ગતિ એમાં અસ્તવ્યસ્ત હોય છે મેં અગાઉ પણ તમને પહેલા વાત કરી હતી કે એક ઓરડો હોય ધારો કે 60 વિદ્યાર્થીઓ સમાય એટલો ઓરડો છે તો એની અંદર જો 100 વિદ્યાર્થીઓ ને આપણે ઉભા રાખ્યા હોય અને એમને કહીએ કે ચલો તમે દોડો 100 વિદ્યાર્થીઓ છે એની ક્ષમતા 60 ની છે તો એમના વચ્ચેનો અવકાશ ઊંચો છે શું પરિસ્થિતિ ઊભી થશે એમના વચ્ચેનું બળ વધશે એટલે એમનું પ્રસરણ બહુ જ પ્રમાણમાં ઊંચું થશે પ્રવાહીમાં એ જ રીતે એ જ ઓરડો એ જ ઓરડાની અંદર 60 ની ક્ષમતાની વાત કરું છું અરે 100 ની 60 વિદ્યાર્થીઓની ક્ષમતા છે પહેલા આપણે કેટલા વિદ્યાર્થીઓ 100 લીધા 100 ને ઉભા રાખી દીધા હવે 30 વિદ્યાર્થીઓને હું ઉભા રાખું છું અને એમને કોઈ એક દોડ તો પહેલા 100 વિદ્યાર્થીઓ કરતા એ એમને પ્રસરણ એટલે દોડવાનું જગ્યા વધારે મળશે હવે ધારો કે 5 જ વિદ્યાર્થીઓ એમાં રાખી તો એ 5 વિદ્યાર્થીઓ એ આખા રૂમમાં એ ગતિ કરશે એટલે એની ગતિ અસ્તવ્યસ્ત તમે જુઓ એ બાળકોને તમે દોડવાનું કહેશો તો કોઈ એક જ તરફ કેવી રીતે નહીં અસ્તવ્યસ્ત ગતિ કરશે એટલે વાયુની અંદર એના કણો એની અસ્તવ્યસ્ત ગતિ કરે છે કેવી ગતિ કરે છે અસ્તવ્યસ્ત ગતિ એટલે એ પાત્રની દિવાલ ઉપર એ અથડાય છે પાત્રની દિવાલ ઉપર એ દબાણ પણ ઉભું કરે છે બરાબર એટલે અથડામણ અનુભવે અને એને આપણે શું કહીએ છીએ અથડામણને એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એને બળ લાગે છે અને એને આપણે શું કહીએ છીએ દબાણ બીજું તમે કોઈ પણ પાત્રની હોય એ પાત્રમાં તો વાયુ એ ઝડપી પ્રસરણ એટલે એનો પ્રસરણ દર પણ કેવો છે ઝડપી તો આ રીતે વાયુ અવસ્થાની તમારે લાક્ષણિક તાવ એ યાદ રાખવાની છે બીજો તમે જો કે વાયુની અંદર બીજા વાયુઓનું પણ ઝડપી પ્રસરણ આપણા વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ છે એમાં ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ એ બધા વાયુઓ એટલે વાયુમાં એક વાયુની અંદર બીજા વાયુનું પ્રસરણ પણ કેવું થાય છે ઝડપી થાય છે એટલે આ એક એની અંદર એ લાક્ષણિકતાને આધારે તમારે એ પણ સાથે યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ આપણે ત્રણેય અવસ્થાની લાક્ષણિકતાઓની વાત કરી આ ત્રણમાંથી કોઈ પણ એક અથવા તો બે એની લાક્ષણિકતાઓ તમને પરીક્ષામાં પૂછાશે પૂછે જ છે કોઈને કોઈ પરીક્ષાની અંદર એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાના ગુણધર્મો એ તમારે ખાસ તૈયાર કરવાના પાઠ્યપુસ્તકમાં પણ એના વિશે માહિતી આપી છે પાઠ્યપુસ્તક પણ વાંચતા રહેવાનું આમાંથી તમને જે જરૂરી મુદ્દાઓ લાગ્યા હોય એની પણ તમે નોંધ કરી હોય લખતા રહેજો લખશો તો તમને યાદ રહેશે હવે આના પછી આપણે વાયુ અવસ્થા ત્રણે અવસ્થાની વાત કરી હવે એનાથી આગળ વાત કરવાની છે કે આ જે દ્રવ્યની અવસ્થાઓ છે એ દ્રવ્યની અવસ્થાઓ એ એકબીજામાં રૂપાંતરણ પામી શકે છે અથવા તો બદલી શકાય છે એના વિશે વાત કરવાની છે એટલે લાક્ષણિકતાઓ પછી આગળ આપણે વાત કરવાની છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એના વિશે વાત કરવાનું છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એટલે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ એનું અરસપરસ ઘનમાંથી પ્રવાહીમાં
કે પ્રવાહીમાંથી વાયુમાં અથવા પ્રવાહીમાંથી ઘનમાં કે ઘનમાંથી સીધા વાયુમાં કે વાયુમાંથી સીધા ઘનમાં એ બધી જે જુદી જુદી અવસ્થાઓ એમાં રૂપાંતરણ થાય છે કેવી રીતે થાય છે એના માટે કઈ બાબતો જવાબદાર છે એના વિશે આપણે વાત કરીશું તો હવે પછીના લેક્ચરમાં તો થેન્ક યુ।